જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક શબ્દ પણ ખરાબ ન બોલવો, કારણ કે મૂડ સુધારવા માટે મોકો મળે છે પણ શબ્દ સુધારવા માટે મોકો નથી મળતો। જન્મ લેવા માટે બે લોકોની જરૂર પડે છે અને સ્મશાન સુધી જવા માટે ચાર લોકોની જરૂર પડે છે, તો કોઈએ એવી હોશિયારી ન મારવી કે મારે તો કોઈની જરૂર જ નથી। સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારેય સાથ ન છોડશો, ભલે તેની વાતો કડવી લાગે પણ એનાથી વધારે ચોખ્ખા દિલની વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે। કોઈ વ્યક્તિને એટલું બધું માન ન આપો કે એ વ્યક્તિ તમને ભંગારના ભાવના સમજવા માંડે। સંસ્કાર બતાવી દે છે પરિવાર કેવો છે, વાતચીત બતાવી દે છે માણસ કેવો છે, દલીલ બતાવી દે છે જ્ઞાન કેવું છે, નજર બતાવી દે છે ચરિત્ર કેવું છે, ઠોકર બતાવી દે છે ધ્યાન કેવું છે, સ્પર્શ બતાવી દે છે નિયત કેવી છે, વિનય બતાવી દે છે શિક્ષણ કેવું છે, સમસ્યા બતાવી દે છે જુસ્સો કેવો છે, વાણી બતાવી દે છે સ્વભાવ કેવો છે અને મૃત્યુ બતાવી દે છે જિંદગી કેવી છે। દુનિયાનો નિયમ છે સાહેબ, જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી હાવ આર યુ અને પૈસા ખતમ થાય તો હુ આર યુ। પિતાનું પાટલૂન ફાટેલું હોય તો પુત્રના બ્રાન્ડેડ જીન્સ પહેરવાનો કોઈ ફાયદો નથી। માતા સાથે મોટા અવાજમાં વાત કરતા હોવ તો માતાજીની પૂજાનો કોઈ ફાયદો નથી। લોકો પૂછતા હોય છે કે પ્રેમ કરાય તો સાંભળો, જિંદગીમાં છેલ્લે સુધી સાથ આપવાની તેવડ હોય ને તો આજ કરાય। બુદ્ધ ભગવાને સાચું કહ્યું છે, મરવાનું બધાને છે પરંતુ મરવા કોઈ માંગતું નથી, ભોજન બધાને જોઈએ છે પણ ખેતી કરવા કોઈ તૈયાર નથી, પાણી બધાને જોઈએ છે પણ પાણી કોઈ બચાવવા તૈયાર નથી, દૂધ બધાને જોઈએ છે પણ પશુનું પાલન કરવા કોઈ તૈયાર નથી, છાંયડો બધાને જોઈએ છે પણ વૃક્ષ લગાવવા કોઈ તૈયાર નથી, વહુ ઘરમાં બધાને જોઈએ છે પણ બેટીને બચાવવા કોઈ તૈયાર નથી। આ વિડીયો જોઈને વાહ વાહ બધા કરશે પણ સમાજમાં જાગૃતતા ફેલાવવા કોઈ તૈયાર નથી। એટલા માટે એ ધ્યાન રાખો કે સમય અને સ્થિતિ ક્યારેય પણ બદલી શકે છે, માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું, ક્યારેય કોઈને નીચા ન સમજવા। તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે। કંઠ આપ્યો કોયલને તો રૂપ લઈ લીધું, રૂપ આપ્યું મોરને તો ઈચ્છા લઈ લીધી, આપી ઈચ્છા ઇન્સાનને તો સંતોષ લઈ લીધો, આપ્યો સંતોષ સંતને તો સંસાર લઈ લીધો। ન કરશો ક્યારેય અભિમાન, ભગવાને મારી તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે, ભગવાને તમારા એકાઉન્ટમાં પ્રેમ આનંદ અને શાંતિ જમા કર્યા જ છે, તમારે જો એટીએમ દ્વારા ઉપાડવા હોય તો તેનો પાસવર્ડ છે પ્રાર્થના। ચાલાકી કરીને ભલે ગમે તેટલા આગળ આવો પણ આટલું યાદ રાખજો સાહેબ, પરિણામ તો દાનત મુજબ જ મળશે। જે માણસ તમને રડવા માટે ખંભો આપે છે ને સાહેબ, એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખંભો નથી હોતો। જિંદગી ચાહે એક દિવસની હોય કે ચાર દિવસની, તેને એમ જીવો કે જિંદગી તમને નથી મળી પણ જિંદગીને તમે મળ્યા છો। માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે હિંમત હોય તો હાથ અડાડી જો, પણ માણસો એવું કેમ નથી કહેતા કે હિંમત હોય તો હાથ મિલાવી જો। જીવનમાં ખરાબ સમય આવે તે પણ જરૂરી છે, ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે। યાદો પણ કેટલી અજીબ હોય છે, જે સમયે રડ્યા હતા તે સમયને યાદ કરીને હસવું આવે છે અને જે સમયે હસ્યા હતા તે સમયને યાદ કરીને રડવું આવે છે। માણસ જ્યારે બીજા સાથે સંબંધ બાંધે ત્યારે તેને સામેવાળી વ્યક્તિના સદગુણો જ દેખાય છે ને સંબંધ બગડ્યા પછી માત્ર ખામીઓ જ। હે ઈશ્વર, મને બધાના સદગુણો જ બતાવજે, કેમ કે બીજાની ખામી જોઈ શકું એ સંપૂર્ણ તો હું પણ નથી। મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારા યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને। ધન્યવાદ।